જીકે કે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને પારિતોષિક જોઈશું જે અહીં સામે લખેલા છે તે તમામ એવોર્ડ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતો આ ટોપિક છે આ વિડિયોમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે વિડીયો વ્યવસ્થિત અને પૂરો જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો શરૂ કરીએ એવોર્ડ અને પારિતોષિક સર્વપ્રથમ છે ભારત રત્ન એવોર્ડ ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે સાહિત્ય કલા સમાજ સેવા રમતગમત જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત સરકાર તરફથી ઈસવીસન ઓગણીસો ચોપનથી આ સન્માન અપાય છે આની શરૂઆત ક્યારે થઈ ઓગણીસો ને ચોપનમાં પ્રથમ વિજેતાઓ જોઈએ ઓગણીસો ચોપનમાં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન આ ત્રણેય વ્યક્તિઓને ઓગણીસો ને ચોપનમાં જ્યારે ભારત રત્ન આપવાની શરૂઆત થઈ ત્યારે આપવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં એમ એસ સ્વામિનાથન એલ કે અડવાણી ચૌધરી ચરણસિંહ પીવી રાવ અને કરપૂરી ઠાકોરને બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યું છે ભારત રત્ન તો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે આ દેશનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે કયા ક્ષેત્રનો છે સાહિત્ય જે ઈસવીસન ઓગણીસો પાસાઠ થી ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનની સ્મૃતિમાં ભારતીય જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે સાહિત્યકારને આપવામાં આવે છે ક્યારે અપાય છે તો દર વર્ષે અપાય છે કોની સ્મૃતિમાં તો શાંતિ પ્રસાદ જૈનની યાદમાં કયા પરિવાર દ્વારા અપાય છે એ પ્રશ્ન પણ પૂછાયેલો છે તો સાહુ જૈન પરિવાર દ્વારા આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે એવોર્ડ પેટે રૂપિયા અગિયાર લાખની રકમ વાગદેવીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડમાં ઓગણીસો પાસાઠમાં મળેલા પ્રથમ પુરસ્કાર જોઈએ તો ઓગણીસો આની શરૂઆત થાય છે સર્વપ્રથમ જી શંકર કુરુપને મલયાલમ ભાષા માટે તેમના કાવ્ય સંગ્રહ ઓડક કુજલ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતીઓ જોઈએ તો ઓગણીસો સડસઠમાં ઉમાશંકર જોશીને ગુજરાતી ભાષાના નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે મળે છે સર્વપ્રથમ ઉમાશંકર જોશીને મળે છે ટોટલ ચાર ગુજરાતીઓને આ એવોર્ડ મળેલો છે બીજા છે ઓગણીસો પંચ્યાસી માં પન્નાલાલ પટેલને ગુજરાતી ભાષાના માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે બે હજાર એકમાં રાજેન્દ્ર શાહને ગુજરાતી ભાષાના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે બે હજાર પંદરમાં રઘુવીર ચૌધરીને પણ સમગ્ર યોગદાન બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો છે ટોટલ ચાર વ્યક્તિ ચારે ચાર વારંવાર પૂછાય છે ખાસ યાદ રાખી લેજો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઈસવીસન ઓગણીસો તેરમાં રાજા હરિશ્ચંદ્ર નામની પ્રથમ ફીચર ફિલ્મ બનાવવામાં દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા ગણવામાં આવે છે ઓગણીસો તેરમાં રાજા હરિશ્ચંદ્ર નામની પ્રથમ ફીચર ફિલ્મ કોણે બનાવી હતી દાદા સાહેબ ફાળકેએ બનાવી હતી પૂછવામાં આવે સિનેમા જગતના પિતા કોને ગણવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકેને ગણવામાં આવે છે હાલ આ એવોર્ડ અંતર્ગત રૂપિયા દસ લાખ સુવર્ણકમળ અને શાલ આપવામાં આવે છે તો દસ લાખ સુવર્ણકમળ અને શાલ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખનાર દાદા સાહેબ ફાળકેની સ્મૃતિમાં ફિલ્મ ઉદ્યોગમાં સુદીર્ઘ સેવા આપનાર કલાકારને ઈસ્વીસન ઓગણીસો ને દર વર્ષે આ સન્માન આપવામાં આવે છે ઓગણીસો ઓગણ પ્રથમ પુરસ્કાર છે તે દેવિકા રાણીને મળ્યો હતો પ્રથમ મરણોપરાંત પુરસ્કાર છે તે પૃથ્વીરાજ કપૂરને આપવામાં આવ્યો હતો પદ્મ પુરસ્કારોની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી માટે આ પુરસ્કાર છે તે આપવામાં આવે છે સામાન્ય રીતે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે પદ્મ પુરસ્કારો પૈકી વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી અનુક્રમે બીજા ત્રીજા અને ચોથા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન છે તો પ્રથમ નંબરનો કયો છે ભારત રત્ન બીજા નંબરે છે વિભૂષણ ત્રીજા નંબરે પદ્મભૂષણ અને ચોથા નંબરે છે પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગુજરાતીઓ છે જોઈએ ઓગણીસો ને ઓગણસાઠ માં મળેલ પ્રથમ પુરસ્કાર છે તે ગગન વિહારી મહેતાને મળ્યો હતો પદ્મભૂષણ વાત કરીએ ઓગણીસો ચોપનમાં માં મળેલ પ્રથમ પુરસ્કાર વી એલ મહેતાને ગુજરાતીઓની વાત છે પદ્મશ્રી પ્રથમ ગુજરાતી છે ઓગણીસો ચોપનમાં મળેલ પ્રથમ પુરસ્કાર શ્રીમતી ભાગ મહેતાને મળ્યો હતો પરમવીર ચક્ર અને અન્ય સૈન્ય એવોર્ડ પરમવીર ચક્ર ભારત સરકારનો સર્વોચ્ચ સૈન્ય એવોર્ડ છે પૂછવામાં આવે ભારત સરકારનો સર્વોચ્ચ સૈન્ય એવોર્ડ કયો છે તો એ છે પરમવીર ચક્ર પરમવીર ચક્ર પછીના મહાવીર ચક્ર અને વીર ચક્ર અનુક્રમે બીજા અને ત્રીજા નંબરના શૌર્ય પુરસ્કારો છે પ્રથમ નંબર પરમવીર ચક્ર બીજો નંબર મહાવીર ચક્ર અને ત્રીજો વીર ચક્ર છે તો એ યાદ રાખજો આ સૈન્ય એવોર્ડ્સ છે અશોક ચક્ર શાંતિના સમયનું સર્વોચ્ચ સૈન્ય પારિતોષિક છે આ ચંદ્રક જમીન જળ અથવા આકાશમાં સાહસ પરાક્રમ અથવા આત્મબલિદાન દુશ્મનની સામે નહીં પરંતુ તેને અનુરૂપ કાર્ય કરવા માટે આપવામાં આવે છે આ ચક્રની ત્રણ શ્રેણીઓ છે પ્રથમ શ્રેણીના ચક્રને અશોક ચક્ર બીજી શ્રેણીના ચક્રને કીર્તિ ચક્ર અને ત્રીજી શ્રેણીના ચક્રને શૌર્ય ચક્ર કહે છે તો ત્રણ એવોર્ડ છે અશોક ચક્ર કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ જૂનું નામ છે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ ત્યારબાદ આનું નામ ચેન્જ કરવામાં આવ્યું હાલ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અપાય છે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ રમત દાખવનાર ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડની શરૂઆત ઓગણીસો એકાણું થી થઈ હતી તે પુરસ્કારની રકમ રૂપિયા પાંચ લાખથી વધારીને સાડા સાત લાખ કરવામાં આવી છે બે હજાર આઠ અને બે હજાર ચૌદમાં કોઈને એવોર્ડ અપાયા નથી બે હજાર એકમાં અભિનવ બિંદ્રાએ સૌથી નાની વયે પુરસ્કાર મેળવ્યો હતો સૌથી નાની વયના વ્યક્તિ અભિનવ બિન્દ્રા બે હજાર એક 1991 એકાણું બાણુંમાં પ્રથમ પુરસ્કાર વિશ્વનાથ આનંદને ચેસ રમત માટે આપવામાં આવ્યો હતો સંગીત નાટક અકાદમી એવોર્ડ દિલ્હી સ્થિત આ સંસ્થા દર વર્ષે ઓગણીસો બાવનથી ખ્યાતનામ સંગીતકારો નૃત્યકારો અને નાટકના કલાકારો કસબીઓનું સન્માન કરે છે ક્યારથી ઓગણીસો બાવનથી સંગીત નૃત્ય અને નાટકના સાધકોનું રૂપિયા એક લાખની રોકડ રકમ સન્માનપત્ર અંગવસ્ત્ર અને તામ્રપત્ર દ્વારા સન્માન કરવામાં આવે છે તો શું આપવામાં આવે છે સંગીત નાટક અકાદમી એવોર્ડમાં એક લાખ રૂપિયા રોકડા સન્માનપત્ર અને અંગવસ્ત્ર અને તામ્રપત્ર પહેલા પચીસ હજાર અપાતા હતા જે રકમ વધારીને બે હજાર ત્રણથી પચાસ હજાર કરાઈ અને બે હજાર નવથી થી એક લાખ રૂપિયા અપાય છે ઓગણીસો નેવું એકાણુંના ના વર્ષ માટે ગુજરાતમાંથી લોકસંગીતના કલાકાર પિંગળસિંહભાઈ ગઢવીની પસંદગી થઈ હતી એટલે ઓગણીસો નેવું એકાણુંમાં પિંગળસિંહભાઈ ગઢવીને આ એવોર્ડ મળ્યો હતો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર તેમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે આપણે આગળ જોઈ ગયા રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે એના પછી અર્જુન એવોર્ડ ઈસવીસન ઓગણીસો એકસઠ થી અપાતા આ પુરસ્કાર હેઠળ પાંચ લાખ અને અર્જુનની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે ભારત સરકાર દ્વારા અપાતો આ બીજા નંબરનો સર્વોચ્ચ એવોર્ડ છે ત્યારબાદ દ્રોણાચાર્ય પુરસ્કાર ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને ઓગણીસો પંચ્યાસી થી આ એવોર્ડ છે તે આપવામાં આવે છે એટલે કે કોચને આપવામાં આવે છે પૂછવામાં આવે દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે તો ખેલાડીઓને આપવામાં આવતો નથી કોચને આપવામાં આવે છે પુરસ્કાર રૂપે રૂપિયા પાંચ લાખ અપાય છે ત્યારબાદ છે ધ્યાનચંદ પુરસ્કાર રમત ક્ષેત્રે જીવનભર યોગદાન માટે અપાતા આ એવોર્ડમાં રૂપિયા પાંચ લાખ પુરસ્કાર પેટે અપાય છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતને પ્રોત્સાહન આપનાર મહત્વપૂર્ણ વ્યક્તિ કે સંસ્થાને આ પુરસ્કાર આપવામાં આવે છે આ પુરસ્કાર હેઠળ રમતગમતને પ્રોત્સાહન આપનાર યુનિવર્સિટીને મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી અને દસ લાખનો પુરસ્કાર પણ અપાય છે સરસ્વતી સન્માન વિશે વાત કરીએ શ્રી કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા વર્ષ ઓગણીસો એકાણું થી ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સાહિત્યકારને આપવામાં આવે છે સરસ્વતી સન્માન કોને મળે છે સાહિત્યકારોને મળે છે ઓગણીસો એકાણુંથી થી અને કયા ફાઉન્ડેશન દ્વારા અપાય છે તો કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન અપાય છે ભારતીય બંધારણના આઠમા પરિશિષ્ટમાં દર્શાવેલ માન્ય ભાષામાં લખતા કોઈપણ સાહિત્યકારને પ્રશસ્તિપત્ર અને દસ લાખ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે તો ભારતના આઠમા પરિશિષ્ટ એટલે કે આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓનું વર્ણન થયેલું છે અથવા વર્ણવેલી છે તો બંધારણ માન્ય ભાષા હોવી જોઈએ અને તેમાં લખાણ થયેલું હોય તો તેને આ એવોર્ડ છે તે મળી શકે ઓગણીસો એકાણું માં મળેલ પ્રથમ પુરસ્કાર હરિવંશરાય બચ્ચનને હિન્દી સાહિત્યકાર માટે આપવામાં આવ્યો હતો અમિતાભ બચ્ચનના પિતાશ્રી રાય બચ્ચનને પ્રથમ આ એવોર્ડ મળે છે ઓગણીસો એકાણુંમાં માં જમનાલાલ બજાજ પુરસ્કાર સમાજ સેવાના વિવિધ ક્ષેત્રોમાં જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે કોની સાથે સંકળાયેલ છે તો સમાજ સેવા સાથે સંકળાયેલ છે જમનાલાલ બજાજ એવોર્ડ આ પુરસ્કારમાં રૂપિયા પાંચ લાખ અપાય છે ત્યારબાદ છે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાનની વિભિન્ન શાખાઓમાં નોંધપાત્ર યોગદાન માટે સી એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા આપવામાં આવે છે કોણ આપે છે ખાસ યાદ રાખજો સી એનું પૂરું નામ પણ યાદ રાખી લેવું પૂછાઈ શકે શેના માટે આપે છે તો વિજ્ઞાનની વિભિન્ન શાખાઓમાં નોંધપાત્ર યોગદાન માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર અપાય છે સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બર સી એસ આઈ ના સ્થાપના દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે ક્યારે જાહેરાત થાય વીસ સપ્ટેમ્બરના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારોની સાત વિભિન્ન ક્ષેત્રોમાં જાહેરાત કરાય છે આ પુરસ્કારોમાં પાંચ લાખ સ્મૃતિચિન્હ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે પુરસ્કારનું નામ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધક અને ના સ્થાપક ડિરેક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પર રખાયું છે ત્યારબાદ છે વ્યાસ સન્માન આ પુરસ્કાર અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની રોકડ રકમ તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કાર વર્ષ ઓગણીસો એકાણુંમાં કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ છે જે છેલ્લા દસ વર્ષ દરમિયાન હિન્દીમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્યો માટે પ્રદાન કરવામાં આવે છે રામવિલાસ શર્મા આ પુરસ્કાર મેળવનાર પ્રથમ લેખક હતા પ્રથમ લેખક કોણ હતા રામવિલાસ શર્મા દિનાનાથ મંગેશકર પુરસ્કાર કોઈપણ ક્ષેત્રમાં સરાહનીય યોગદાન માટે ભારતીયને દિનાનાથ મંગેશકરની પુણ્યતિથિ એટલે કે ચોવીસ એપ્રિલના રોજ આ એવોર્ડ અપાય છે ત્યારબાદ છે મૂર્તિદેવી પુરસ્કાર મૂર્તિદેવી પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા દર વર્ષે એવી રચનાઓને પ્રદાન કરવામાં આવે છે જેમાં ભારતીય દર્શન અને સંસ્કૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હોય તો એ છે મૂર્તિદેવી પુરસ્કાર ખાસ યાદ રાખજો ભારતીય જ્ઞાનપીઠ દ્વારા જ આ પણ આપવામાં આવે છે કોને તો ભારતીય દર્શન અને સંસ્કૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હોય તેવી રચના બનાવવામાં આવે તેને ઓગણીસો એકસઠથી અપાતા મૂર્તિદેવી પુરસ્કાર અંતર્ગત રૂપિયા ચાર લાખ રોકડા સરસ્વતીની પ્રતિમા અને પત્ર પ્રદાન કરવામાં આવે છે પ્રથમ પુરસ્કાર ઓગણીસો ને સી કે નાગરાજ રાવને અપાયો હતો નેશનલ ફિલ્મ એવોર્ડ ઈસવીસન ઓગણીસો થી આ એવોર્ડ આપવામાં આવે છે શ્રેષ્ઠ ફિલ્મને સુવર્ણકમળ એવોર્ડ આપવામાં આવે છે શ્રેષ્ઠ ફિલ્મના નિર્માતાને સુવર્ણકમળ ઉપરાંત નિયત થયેલ રોકડ પુરસ્કાર પણ અપાય છે સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ માસમાં આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછાય છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો પ્રશ્ન એક ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે પ્રશ્ન બે જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે પ્રશ્ન ત્રણ ભારત સરકારનો સર્વોચ્ચ સૈન્ય એવોર્ડ કયો છે અને ચાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નવું નામ જણાવો તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જીકે વિથ એ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો